અલે કરણ, બોલ સાગર. આ કમળનું બટન દબાવવાથી આપણને શું મળે? ગેરંટી મળે. કેવી ગેરંટી? ભાઈ, એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે. અચ્છા. ગંભીર બીમારીની સારવાર મફત મળશે, દવાઓ સસ્તી રહેશે, જિંદગી નહીં. વાયર અને બીજી શું શું ગેરંટી મળે? ભાઈ, કાશ્મીર હોય કે કન્યાકુમારી, ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ, સૌ માટે કાયદાઓ સમાન રહેશે. અને દેશની લોકસભા અને વિધાનસભામાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખભો મિડાવીને ઊભી રહેશે. ક્યા બાત હૈ યાર. ભાઈ, આ તો કઈ જ નથી, ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ, મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. હાસ તો. અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ, સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ. ક્યા વાત હૈ યાર. ભાઈ, આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે. સુપર થી પણ ઉપર. ભાઈ, આ માત્ર સંકલ્પ નથી, આ છે મોદીની ગેરંટી. અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી. વાહ યાર, આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ. તો ભાઈ, સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો.